નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 10 મજેદાર કોયડા. એવા કોયડા કે જેના માટે તમારે મિત્રો મગજ કસવું પડશે, થોડોક તમારે મગજ ઉપર થોડોક ભાર દેવો પડશે, ત્યારે તમે એનો જવાબ આપી શકશો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો. મિત્રો, દરેક કોયડા માટે તમને આપવામાં આવશે 10-15 સેકન્ડનો સમય વિચારવા માટે. જો વધારે સમય જોઈતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો, અને જો તમને મિત્રો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો, હવે જોઈએ કોયડો પહેલો તમારા માટે. એક સ્ત્રી અને એક પુરુષ છે, ન તો એ પતિ પત્ની છે, ન તો એ ભાઈ બહેન છે, અને ન તો એ મા દીકરો છે, પરંતુ તે સ્ત્રીના સસરા પુરુષના સસરાના પિતા છે. તો બતાવો તે સ્ત્રી અને પુરુષ વચ્ચે કયો સંબંધ હશે? તમે વિચારવા માટે 10-15 સેકન્ડનો સમય લઈ શકો છો મિત્રો. ન તો એ પતિ પત્ની છે, ન તો ભાઈ બહેન, ન તો મા દીકરો, પરંતુ સ્ત્રીના સસરા પુરુષના સસરાના પિતા છે. તો સ્ત્રી અને પુરુષ વચ્ચે કયો સંબંધ હશે? મિત્રો, હવે આનો જવાબ જોઈએ. સાચું, સાસુ અને જમાઈનો સંબંધ. તો આનો સાચો જવાબ છે સાસુ અને જમાઈનો સંબંધ. હવે જોઈએ આપણે કોયડો બીજો. હું બેંગ્લોર જઈ રહ્યો હતો અને મને એક માણસ મળ્યો જેને 5 છોકરા છે અને દરેક છોકરા પાસે 7 થેલા છે અને દરેક થેલામાં 7 બિલાડી છે અને દરેક બિલાડીને 7 બચ્ચા છે. તો બતાવો કુલ મળીને કેટલા માણસો બેંગ્લોર જઈ રહ્યા છે? મિત્રો, હવે આનો સાચો જવાબ જોઈએ. તો આનો સાચો જવાબ છે 1, કેમ કે હું જ બેંગ્લોર જઈ રહ્યો છું. પ્રશ્નની અંદર મિત્રો તમે જોઈશો તો પહેલું વાક્ય લખેલું છે કે હું બેંગ્લોર જઈ રહ્યો હતો અને મને એક માણસ મળ્યો. એટલે બેંગ્લોર તો તે પોતે જ જઈ રહ્યો છે, તેને સ્ટેશન ઉપર કે કોઈ એક જગ્યાએ એક માણસ મળેલો છે જેને આ 5 છોકરા છે, એની પાસે બિલાડી છે, ઠેલા છે, બચ્ચા છે. તો મિત્રો જવાબ છે 1, કેમ કે હું જ બેંગ્લોર જઈ રહ્યો છું. હવે મિત્રો કોયડો ત્રીજો. ધારો કે એની પત્ની બી છે, બીની ભાભી સી છે, સીની દીકરી વી છે, વીના દાદા જી છે, જીની પત્ની કે છે અને કેની દીકરી ટી છે. તો બતાવો એ અને ટી વચ્ચે શું સંબંધ હશે? આવા પ્રકારના મિત્રો પ્રશ્નો ઘણી વખત પરીક્ષાની અંદર, જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે જીપીએસસી યુપીએસસીની અને કોઈ પણ બીજી ઇન્ટરવ્યૂ હોય છે, તેની અંદર આ પ્રકારના રીઝનિંગ અથવા લોજિકલ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો પ્રશ્નને સમજજો, જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો. મિત્રો આનો જવાબ જોઈએ તો જીજા અને સાડીનો સંબંધ છે. એ અને ટી વચ્ચે જીજા અને સાડીનો સંબંધ છે. હવે જોઈએ કોયડો ચોથો. કોફી શોપ પર એક છોકરાએ છોકરીને પૂછ્યું કે તું કયા ધોરણમાં ભણે છે. છોકરીએ માત્ર તેનો કોફીનો કપ ઊંધો કરી નાખ્યો. તો બતાવો છોકરી કયા ધોરણમાં ભણતી હશે? કોફી શોપની અંદર કોફી પીતા પીતા એ છોકરીએ તેનો કપ ઉલટો કરી નાખ્યો, એટલે કે ઊંધો કરી નાખ્યો. તો બતાવો છોકરી કયા ધોરણમાં ભણતી હશે? જો મિત્રો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો.
મિત્રો આનો જવાબ છે છોકરી ધોરણ 6 માં ભણે છે, કેમ કે જેણે કપ જે કપમાં એ કોફી પીતી હતી તે કોફી કપ ઉપર 9 નંબરનો અંક લખેલો હતો, એટલા માટે છોકરીએ કપ ઊંધો કરી દીધો એટલે કે એ નંબર થઈ ગયો 6, એટલે કે સામેવાળી વ્યક્તિને 6 નંબર દેખાય, કેમ કે છોકરી ધોરણ 6 માં ભણતી હતી. હવે મિત્રો કોયડો 5મો, રામ એક સ્ત્રી તરફ ઈશારો કરીને કહે છે કે તે મારી મમ્મીના પતિના મમ્મીની દીકરી છે, તો બતાવો તે સ્ત્રી અને રામ વચ્ચે શું સંબંધ હશે. રામ એક સ્ત્રી તરફ ઈશારો કરીને કહે છે કે તે મતલબ એ સ્ત્રી મારી મમ્મીના પતિના મમ્મીની દીકરી છે, તો બતાવો સ્ત્રી અને રામ વચ્ચે શું સંબંધ હશે. મિત્રો આનો જવાબ છે તે સ્ત્રી રામની ફઈ છે, એટલે કે રામના પાપાની બહેન, જે રામ છે એના પપ્પાની બહેન છે તે સ્ત્રી, એટલે કે રામની ફઈ. હવે જોઈએ મિત્રો કોયડો 6મો, બે બાપ અને બે દીકરા એક હોટેલમાં જમવા ગયા, દરેક વ્યક્તિએ 100 રૂપિયાનું ખાધું, વ્યક્તિ દીઠ 100 રૂપિયાનું ખાધું, તો બિલ કેટલાનું ચૂકવ્યું હશે. મિત્રો આના માટે એક હિન્ટ આપું છું કે જવાબ 400 રૂપિયા નથી, જો તમે જવાબ 400 રૂપિયા વિચારતા હોય તો એ જવાબ સાચો નથી. બે બાપ અને બે દીકરા હોટલમાં જમવા ગયા, દરેક વ્યક્તિએ 100 રૂપિયાનું ખાધું, તો કેટલા રૂપિયાનું બિલ ચૂકવ્યું હશે. તો મિત્રો આનો જવાબ જોઈએ તો સાચો જવાબ છે કુલ 300 રૂપિયાનું બિલ ચૂકવ્યું, કેમ કે ખાવા માટે માત્ર 3 વ્યક્તિ જ ગયા હતા. કઈ રીતના? તો કે દાદા, બાપ અને દીકરો. આમાં બે બાપ છે, એટલે કે જે છેલ્લો દીકરો છે તેનો બાપ અને એના બાપનો બાપ એટલે દાદા, બે બાપ થયા, અને બે દીકરા એટલે કે દાદાનો દીકરો બાપ અને એનો દીકરો જે બાપનો દીકરો છે તે. ટોટલ જોવા જઈએ તો બે બાપ છે અને બે દીકરા છે, એટલે કે દાદા, બાપ અને દીકરો 3 વ્યક્તિ જ જમવા ગયા હતા, એટલે ટોટલ બિલ આવશે 300 રૂપિયાનું. જો મિત્રો તમે જે જવાબ વિચારો હોય કોમેન્ટ કરજો, અને કોયડો તમને ગમેલો હોય તો વિડીયોને લાઈક કરજો. હવે જોઈએ કોયડો 7મો, આ શું લખેલું છે, શું તમે ઉકેલી શકશો. જે અહીંયા લખેલું છે ઇન્દુ, પછી આખું વાક્ય લખેલું છે, નિશાની આપેલી છે, શબ્દોમાં અંકોમાં લખેલું છે, અને છેલ્લે ગુજરાતીમાં લખેલું છે. તો મિત્રો આનું વાક્ય શું છે, આ શું લખેલું છે તમારે ઓળખી બતાવવાનું છે. આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત વોટ્સઅપની અંદર પણ આપણે જોઈએ છીએ કે આ રીતના સિમ્બોલિકમાં મતલબ આ બધી સાઇનો હોય છે, સંકેતો હોય છે, એનો ઉપયોગ કરીને કોઈ પણ નામ બનાવેલું હોય છે અને આપણે એનો જવાબ ગેસ કરવાનો હોય છે. તો મિત્રો તમે શું વિચાર્યું છે આનો જવાબ કોમેન્ટ કરજો, અને હવે આપણે આનો જવાબ જોઈએ છીએ. આનો જવાબ છે મિત્રો ઇન્દુ, બિંદુ, રેખા તીનો એક સાથ ભાગ ગઈ. હવે જોઈએ ઇન્દુ તો આપણે લખેલું જ છે, પછી જે પોઈન્ટ છે એટલે એને કહેવાય બિંદુ, પછી જે આપેલા છે બંને બાજુ એ રહી છે રેખા, એટલે કે ઇન્દુ, બિંદુ અને રેખા તીનો એક સાથ ભાગ, ભાગ મતલબ એ ભાગાકારની નિશાની છે અને ગઈ, તો ઇન્દુ, બિંદુ, રેખા તીનો એક સાથ ભાગ ગઈ, આ આનો સાચો જવાબ છે. હવે જોઈએ કોયડો 8મો, મિત્રો ખાલી જગ્યા એક નદીનું નામ છે, ખાલી જગ્યા એક ફૂલનું નામ છે, ખાલી જગ્યા એક ફિલ્મનું નામ છે, અને ખાલી જગ્યા એક હિરોઈનનું નામ છે. તો મિત્રો આ ચારેય ખાલી જગ્યામાં માત્ર એક જ નામ આવે છે, શું તમને ખબર છે? આની અંદર મિત્રો આપણે એક જ નામ લખવાનું છે કે ચારે ચાર ખાલી જગ્યામાં એક જ નામ આવશે, કે જે નદીનું નામ છે, ફૂલનું નામ છે, ફિલ્મનું નામ છે અને હિરોઈનનું પણ નામ છે.
તમને જો મિત્રો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરજો, અને આ કોયડો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. તો મિત્રો હવે આપણે આ કોયડાનો જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે મંદાકિની. મંદાકિની નદીનું નામ છે, મંદાકિની એક ફૂલનું નામ છે, મંદાકિની એક કન્નડ ફિલ્મનું નામ છે, અને મંદાકિની હિરોઈનનું પણ નામ છે. તો આનો સાચો જવાબ છે મંદાકિની. હવે મિત્રો કોયડો નવમો, એક રૂમાલમાં ચાર ખૂણા છે. આ જે તમે ચિત્રમાં જોઈ શકો છો આ રૂમાલ છે તેને ચાર ખૂણા છે. હવે ચારમાંથી બેને કાતરથી કાપી નાખીએ, ચાર ખૂણામાંથી બે ખૂણાને આપણે કાતરેથી કાપી નાખવાના છે, તો કેટલા ખૂણા બચશે? ચારમાંથી બેને કાપી નાખીએ તો હવે કેટલા ખૂણા બચશે? મિત્રો આનો સાચો જવાબ છે છ ખૂણા બચશે, કેમ કે બે ખૂણા કાપવાથી તે ચાર ખૂણા બની જશે. બે ખૂણા તો છે જ, બાકીના જે ખૂણા બે વધેલા છે એને આપણે કાપશું કાતરથી, તો એ એક ખૂણામાંથી બે ખૂણા બની જશે. એટલે બે ને બે ચાર ખૂણા અને જૂના બે ખૂણા, એટલે ટોટલ છ ખૂણા બચશે. અમુકના બે ખૂણાનો વધારો થશે, ચારમાંથી છ થશે. હવે મિત્રો કોયડો દસમો, અંગ્રેજીમાં 1 થી 100 સુધીમાં કેટલી વાર એ આવે છે? આપણે શબ્દોમાં લખીએ 1 O N E 100 H U N D R E D, એવી રીતના 1 થી 100 સુધીમાં કેટલી વાર કેપિટલ એ એટલે કે એ લેટર આવે છે? અહીંયા આપણે કોષ્ટક આપેલું છે 1 થી 100નું, તમે એમાં નજર નાખી શકો છો મિત્રો કે આની અંદર કેટલી વખત એ આવે છે. તો મિત્રો આનો સાચો જવાબ છે એક પણ વાર એ નથી આવતો. તમને જવાબ સાંભળીને આશ્ચર્ય થશે મિત્રો, 1 થી 100ની અંદર જે શબ્દોમાં આપણે લખીએ છીએ સ્પેલિંગ, એમાં એક પણ વખત એ આવતો નથી. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે આ ટેબલની અંદર તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો કે આની અંદર ક્યાંય એ તો નથી ને ભૂલથી, પણ મિત્રો આની અંદર એ આવતો નથી 1 થી 100માં. તો મિત્રો આ હતા 10 મજેદાર મગજ કસવા જેવા, મગજ ચલાવવા જેવા કોયડાઓ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો મિત્રો, અને તમારા બધા મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે, અને જે કરીને વિદ્યાર્થીઓ મિત્રો છે, ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, કોઈ પણ સરકારી પરીક્ષા આપી રહ્યા છે, એના સાથે આ વિડીયોને ખાસ કરીને તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો, કે જેથી કરીને એ પણ આવા જે પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્ન પૂછાઈ શકે છે તેનો અભ્યાસ આપણા વિડીયો દ્વારા કરી શકે. હવે મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.